ફરી એકવાર વૈશ્વિક સંસ્થા બીએપીએસ આવી લોકોની વહારે. યુક્રેન પોલેન્ડ સરહદ પર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકોએ ભૂખા તરસ્યા લોકોની સેવા કરીને તેમની આંટડી થારી. રશિયાના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચૂકેલા ભારતીયોની સેવામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ રાત જોડાઈ ગયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરમ દિવસે મધ્યરાત્રિએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન પોલેન્ડની સરહદ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને જણાવ્યું હતું. સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી તાત્કાલિક ધોરણે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અને ગઈકાલે બીએપીએસ સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્તોની સેવામાં પહોંચીને પેરિસ અને સ્વિટ્ઝર્લેન્ડથી સતત 22 કલાકનું ડ્રાઇવિંગ કરીને મોબાઇલ કિચન વાન સાથે બીએપીએસના અગ્રણી સ્વયંસેવકો શ્રી ચિરાગભાઈ ગોદીવાલા, શ્રી શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સેવકો યુક્રેન પોલેન્ડની સરહદ પાસેના રેસ્ટોનગરમાં પહોંચીને અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયા છે. સરેરાશ 800 થી 1000 લોકોને શાકાહારી ગરમ ભોજન આપીને આ સ્વયંસેવકો તેમની આંટડી થારી રહ્યા છે. કારમી ઠંડીમાં -3-4 ડિગ્રી તાપમાનમાં દિવસોના દિવસો સુધી ચાલીને આવેલા ભારતીય વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભોજન મળતા તેઓ રાહતનો હાશકારો અનુભવે છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઉંચકીને એક દિવસમાં 40 થી 50 કિલોમીટર અંતર ચાલીને અહીં પહોંચ્યા છે. તેમની આ દયનીય હાલત જોઈને સંસ્થાના સ્વયંસેવકો પણ દ્રવિત થઈ જાય છે. સ્નેહપૂર્વક ગરમ ભોજન અને હૂંપ આપીને બીએપીએસના સ્વયંસેવકો તેમને નવી જિંદગી આપી રહ્યા છે. ભારત સરકાર વતી ભારતીય રાજદૂતવાસે રેસ્કો શહેરની પ્રસિદ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપી છે. અહીં ભારતભરના બધી જ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકો તેમને આત્મીયતાપૂર્વક મદદ કરી રહ્યા છે. વિશ્વમાં જ્યારે જ્યારે પણ આવી પ્રાકૃતિક કે માનવસર્જિત આપત્તિઓ આવી પડે છે ત્યારે આપત્તિગ્રસ્તોની સેવામાં મોખરે રહીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ હંમેશા લોકોના આશીર્વાદ પામ્યા છે.